તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામ ખાતે જેટી બનાવવામાં આવે તેવી ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ વિધાનસભામાં રજૂઆત કરી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં સૌથી મોટું દરિયા કિનારા ઉપર આવેલ સરતાનપર બંદર ગામ છે. અહીં મોટી સંખ્યામાં લોકો માછીમારીના વ્યવસાય સાથે જોડાયેલા છે. ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ વિધાનસભા સત્રમાં પ્રશ્ન રજૂ કરતા જણાવ્યું હતું કે સરતાનપર બંદર સમગ્ર દેશ અને દુનિયા સાથે જોડાયેલ અને ધમધમતું બંદર હતું. ત્યાં જેટી તૂટી જવાના કારણે બધો વ્યવહાર બંધ છે, માછીમારી પણ મોટા પ્રમાણમાં બંધ છે. ત્યારે આ જેટી ક્યારે બની હતી અને ક્યારે તૂટી અને આ વિસ્તારમાં ખૂબ મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ છે, તેમને માટે આ રોજગારીનું સાધન છે અને મરીન પોલીસ લાઈન માટે પણ ખાસ ઉપયોગી હોય છે, ત્યારે આ જેટીનું કામ વહેલી તકે કરવામાં આવે તેવી ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ વિધાનસભા સત્રમાં રજૂઆત કરી હતી. આજે મારા મત વિસ્તાર તળાજાની અંદર રાજાશાહી વખતથી પૂરા ગુજરાત અને દેશનું ધમધમતું બંદર એ સરતાનપર બંદર આવેલું છે. મારા પ્રશ્નોત્તરી કાળના પહેલા પ્રશ્નમાં માનનીય મંત્રીશ્રીએ મને માહિતી આપી કે આ બંદર એ 1941ની સાલમાં બનાવવામાં આવ્યું હતું. ત્યારથી લઈને છેલ્લા ઘણા વર્ષોથી અમારા સરતાનપર ગામની અંદર અને તળાજા વિસ્તારને ભાવનગરથી 115-20 જેટલા વહાણ ત્યાં પૂરા દેશમાં, જ્યારે પાકિસ્તાન પણ આપણી સાથે હતું ત્યારે માલવાહક જહાજ તરીકે ત્યાં વહાણનો ખૂબ મોટા પાયે ધંધો ચાલતો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ સરકારની નિષ્ફળતાને કારણે છેલ્લા 27 વર્ષથી જ્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે આ તૂટેલા સરતાનપર બંદરને જેટીને રિપેર કરવામાં આવતી નથી, જેના કારણે આજે હજારો માછીમારો દરિયા ખેડૂત ભાઈઓ એ પોતાના ધંધાથી વંચિત રહે છે અથવા તો એને દૂર ધંધો કરવા જવું પડે છે. ત્યારે આજે માનનીય મંત્રી અને સરકારશ્રી પાસે પ્રશ્નમાં મારી માંગણી હતી કે તાત્કાલિક ધોરણે આ જેટીનું નિર્માણ કરવામાં આવે અને મંત્રીશ્રીએ પણ મને આજે આશ્વાસન આપ્યું છે કે તાત્કાલિક ધોરણે આ જેટીનું નિર્માણ કરવામાં આવશે.